ચલો ધ્યાન આપો, ચો 2.4 થઈ ગયો ને, 2.5. ઓકે, સોડિયમ લેમ્પ પાંજી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે, તો આ પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા કેટલી થશે? તો તમને શું આપેલું છે? લાંબડા આપેલો છે 2.5. લાંબડા કેટલો આપેલો છે? 580 નેનોમીટર. મતલબ કે 580 ગુણ્યા 10⁻⁹ મીટર. તમારે શોધવાનું છે આવૃત્તિ. તો તમારે આવૃત્તિ માટે એક સૂત્ર યાદ રાખવાનું, c બરાબર f લાંબડા. માટે f બરાબર c ઓવર લાંબડા. hf બરાબર hc ઓવર લાંબડા લખતા હતા ને આપણે, એવું. c એટલે 3 × 10⁸, અને 580 × 10⁻⁹. ₹0.0010⁻¹² × 10⁻¹² × 10⁻¹² = 17 એટલે કે 5.172 × 10⁻¹³. આગળ જવાનું 14 આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. બીજું શોધવાનું છે તરંગ સંખ્યા. બોલો જો સૂત્ર શું થાય તરંગ સંખ્યાનું? વેરી ગુડ. તરંગ સંખ્યા એટલે કે પણ કહેવાય અથવા બી બાર પણ સિમ્બોલ છે, અને એનો જવાબ થાય 1/λ. 580 × 10⁻¹⁹ - 9. જવાબ 0.0024 × 10⁻¹⁹ - 9. 1.724 × 10⁶. 3 બાદ થઈએ, 3 આગળ વધો એટલે એકમ મીટરની માઇનસ 1 અથવા તો 1/મીટર. બોલો થઈ ગયો એટલે સુધી કોઈ ડાઉટ? દરેક ફોટોનની ઉર્જા ગણો. પહેલા આવૃત્તિ આપેલી છે, કેટલી છે? 3 × 10⁵. 2.6 આવૃત્તિ એફ આપેલું છે, કેટલું છે? 3 × 10⁵. 3 × 10⁵ હર્ટ્ઝ. અને બીજું, બીજાને પછી જોઈએ આપણે. આની શું શોધવાની છે? ઉર્જા. તો ઉર્જા ઈનું સૂત્ર શું હતું? એચ એફ. એચ ની કિંમત 6.600 × 10⁻¹ × એફ એટલે 3 × 10⁻¹⁵. અને 3 નો ગુણાકાર, અને 10⁻¹³ વત્તા 15 19.878 × 10⁻¹⁹. હવે જુઓ બેટા, આ એકચ્યુઅલી જૂલમાં હોય, અને આટલી ઓછી ઉર્જા હોય 10⁻¹⁹ જેટલી જૂલમાં, તો આપણે એને છે ને બીજા નાનકડા એકમમાં ફેરવી શકીએ, અને એ નાનકડો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો એકમ છે? 1.6 × 10⁻¹⁹ વડે ભાગી નાખો એટલે જૂલનું સામા ફરી જાય ઇલેક્ટ્રોન વોલ્ટ ઇવીમાં. આ 10⁻¹⁹ 10⁻¹⁹ તો કેન્સલ થઈ ગઈ, આ બંનેનો ભાગાકાર. ₹0.50 × 10⁻¹⁹ - 10⁻¹⁹ મીટર.
ઊર્જા E બરાબર HF સૂત્ર હતું, પણ F તો આપણી જોડે નથી એટલે SC ઓવર લાંબડા 6.626 × 10⁻³⁴ સી 3 × 10⁸ અને લાંબડા 0.50 × 10⁻¹⁰. −34 + 8 + 10 −16 બરાબર ને, એટલે 3.97 × 10 કેટલી ઘાત −15 ઘાત જેવું, −19 જેવું હોય તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાનું, બાકી અત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ પોઈન્ટમાં આવશે 0. સમથિંગ બરાબર, એટલે આપણે એમાં ફેરવવાની જરૂર નથી. આગળ વધીએ. જેનો આવર્ત સમય 2 × 10⁻¹² હોય તેની તરંગલંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. આવર્ત સમય એટલે શું કહેવાય? કેપિટલ ટી. કયો દાખલો છે? 2.7 2.7 તમને આપેલો છે આવર્ત સમય, કેપિટલ ટી કેટલો છે? 2 × 10⁻¹². તમારે આવૃત્તિ શોધવાની છે, આવૃત્તિ એફ આવડે છે ને, 1/T. પક્કું ને? યાદ રાખવાનું છે આ સૂત્ર. 1 2 × 10⁻¹² 1/2 એટલે 0.5 × 10⁻¹⁴ 10 મતલબ 5 × 10⁻¹⁴ 9 હર્ટ્ઝ. આવૃત્તિ થઈ ગયું. પછી શોધવાનું તરંગ સંખ્યા. તરંગ સંખ્યા બીજું શું શોધવાનું? પહેલા તરંગ સંખ્યા શોધીએ, પણ તરંગ સંખ્યા પહેલા નહીં શોધાય ને તરંગ લંબાઈ સિવાય, કારણ કે તરંગ સંખ્યા એટલે શું? 1/2 લાંબડા. તો આપણે પહેલા તરંગ લંબાઈ શોધી નાખીએ. તરંગ લંબાઈ લાંબડા બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું, સી બરાબર એફ લાંબડા. સી ના છેદમાં શું થઈ જાય? એફ થઈ જાય. સી છે 3 × 10⁸ અને એફ છે 2 × 10⁻¹² એ હા સોરી એફ લેવાનું. પાંચ ગુણ્યા 10⁻¹ 3/5 0.6 × 10⁻¹² મીટર બરાબર 6 × 10⁻². 1 પોઈન્ટ આગળ લઈ લીધો ને એટલે −2 મીટર બરાબર. તરંગ લંબાઈ મળી ગઈ. હવે શું શોધવાનું છે? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા વી બાર, અથવા તો આપણે એને કે કહીએ છીએ. સૂત્ર શું છે? 1/2 લાંબડા 1/6 × 10⁻². જો 6 6 ચાલતું રહેશે, 10⁻¹² 2 એટલે 1.666 × 10⁻¹² 1 મીટર ઇન્વર્સ. પછી એમણે 10⁻¹ નહીં લખી હોય, અને 16.66 પણ લખી શકાય મીટર ઇન્વર્સ. એક પ્રકાશ જેની તરંગ લંબાઈ કેટલી છે? 4000 પિકોમીટર અને તેને 1 જુલ ઉર્જા પૂરી પાડે છે, તો આ ફોટોનની સંખ્યા ગણો. તરંગ લંબાઈ આપેલી છે અને કેટલી ઉર્જા પૂરી પાડે છે, તો આપણે ફોટોનની શું ગણવાની છે? આપણે ફોટોનની શું ગણવાની છે? સંખ્યા. 2.7
ધ્યાન રમજો. કુલ ઉર્જા ઈ બરાબર સૂત્ર થાય એન એચ એફ, પણ એફ તો નથી માટે કુલ ઉર્જા ઈ બરાબર સૂત્ર થાય એન એચ સી છેદમાં લેમ્બડા, જ્યાં કુલ ઉર્જા ઈ બરાબર કેટલા જુલ કીધેલું છે, એક જુલ કીધેલું છે, અને લેમ્બડા બરાબર 4000 એંગસ્ટ્રોમ પિકોમીટર છે, 4000 પિકોમીટર જોઈ લઈએ. માટે 4000 ગુણ્યા 10^-12 પિકોમીટર, એટલે પિકોમીટર નું સમા ફરી ગયું. તમારે શું જોઈએ છે? એન ફોટોનની સંખ્યા. ધ્યાન આપવું કે આ એચએફ એટલે એક ફોટોન ની ઉર્જા, એનએચએફ એટલે એન ફોટોન ની ઉર્જા. લાંબડા વડે ગુણવાનું એને, જો આપણે એન જોઈએ છે, લાંબડા વડે ગુણવાનું, એચસી વડે ભાગવાનું. ઈ કેટલો છે? એક. લાંબડા કેટલો છે? 4000 ગુણ્યા 10^-12. એચ કેટલો છે? 6.626 ગુણ્યા 10^-34 ઘાત. ને સી 20 201 અને 201.22 ગુણ્યા 10^-12 તો હતી જ, વત્તા 34 - 8. જે કાં તો ઉપર જાય એ ચિહ્ન બદલાઈ જાય, -14 માટે 2.01 2.74 ગુણ્યા 10 હા પ્લસ આવશે 14 માંથી. હવે આપણે આપણે ડાબી બાજુ જવાનું, કેટલી ઘાત થઈ ગઈ? 16 ઘાત. આટલા ફોટોન્સ હોય. બે પોઈન્ટ નવ 4×10^-7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટીને અથડાય છે. ધાતુનું કાર્યવિધે 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ગણતરી કરો ફોટોનની ઉર્જા, ઉત્સર્જિત ઉત્સર્જનની ગતિજ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોન્સનો વેગ. આપણે આટલું ગણતરી કરવાનું છે. તો પહેલાં તો તરંગ લંબાઈ કેટલી આપેલી છે? લાંબડા બરાબર 4×10^-7. તરંગ લંબાઈ લાંબડા બરાબર શું છે આપણી જોડે? 4×10^-7 મીટર. પછી એક ધાતુની સપાટી પર અથડાય છે. ધાતુનું કાર્યવિધે કોને યાદ છે? ધાતુના કાર્યવિધે નો સિમ્બોલ કાર્યવિધે W અથવા તો એને ફાઈ કહીએ છીએ. શું કહીએ છીએ? 50 વર્ક ફંક્શન કેટલો છે? 2.13. હવે જો 2.13 છે પણ એકમ કયો છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં ચાલે. 2.13×1.6 વડે આપણે પહેલાં ભાગતા હતા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવા, પણ અહીંયા તમને આપેલું છે 6020 લાખું લેવાનું, અને 60×10^-19 કર 60×10^-19 ઘાત. બાવીસ બહુ થઈ ગયું, ગુણ્યા 10^-19 ઘાત જુલ. આટલા જુલ થઈ ગયું. આગળ વધીએ. ઓકે, તમારે ફોટોનની ઉર્જા, ઉત્સર્જનની ગતિ ઉર્જા
અને ફોટો ઇલેક્ટ્રોન્સનો શું શોધવાનો છે? વે. તમારે હંમેશા યાદ રાખવાનું એક આ સૂત્ર, આપેલી ઉર્જા બરાબર કાર્ય વિધે વત્તા ગતિ ઉર્જા. તમે આપેલી ઉર્જા કેટલી છે તો કે E બરાબર કાર્ય વિધે એટલે W અને ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી K. હવે આપેલી ઉર્જા કેટલી હોય તો કે HFW+K. એફ તો તમને આપેલો નથી એટલે તમે શું લેશો? SC/λW+K. નાવ એચ એટલે 6.626 ગુણ્યા 10 ની કેટલી ઘાત, સી એટલે 3 × 10 ની 8 ઘાત, અને લાંબડા કેટલો છે? 4 × 10 ની -7. 4 × 10 ની -7. ડબલ્યુ કેટલો છે આપણી જોડે? 3.4122 × 10 ની -19 ઘાત. વત્તા તમારે શું શોધવાનું છે? કે બોલો, 4.9596 × 10 ની -34 + 8 + 7 = 3.4122 × 10 ની -19 ઘાત વત્તા કે. માટે કે બરાબર 4.9596 × 10 ની 34 માંથી 15 જાય એટલે 19 રહેશે. 8 ને 7 15, મોટી સંખ્યા માઇનસ એટલે -19. હવે ધ્યાન આપજો, મારે કે શોધવું છે એટલે આ સંખ્યા પેલી બાજુ જાય, આની જોડે 4.96 વાળા જોડે, એટલે માઇનસ થઈ જાય 3.4122 × 10 ની -19 ઘાત. જો 10 ની 19 ઘાત બંને માંથી બહાર નીકળી જાય એટલે અહીંયા બધું 4.9596 − 3.4122 1.55 × 10 ની કેટલી ઘાત? -19 ઘાત જૂલ. જૂલમાં મળ્યું. હવે જો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવાનું? 1.6020. હવે આપેલું છે એટલા વડે, ના આપેલું હોય તો ખાલી 1.6 વડે. આટલી ઇલેક્ટ્રોન વોલ્ટ કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા થાય. પણ ગતિ ઉર્જા બરાબર બીજું એક સૂત્ર છે, 1/2 mv² યાદ છે તમને? માટે 2×k/m બરાબર શું થાય? v² થાય. માટે v² બરાબર 2×k કાઇનેટિક એનર્જી જૂલ વાળી લેવાની. 1.5573 × 10 ની કેટલી ઘાત? -19 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10 ની -31 ઘાત. ઝીરો પોઈન્ટ ચોત્રીસ અઢાર ગુણ્યા દસ ની કેટલી ઘાત રહી? 12 ઘાત આવી. પણ આ તો વી સ્ક્વેર નો જવાબ છે ને, માટે વર્ગમૂળ કાઢો. 0.3418 નું વર્ગમૂળ એનાથી વધી જાય. અને 10 ની 12 ઘાત નું વર્ગમૂળ કેટલું નીકળે? 6, એટલે 5.4
84 ગુણ્યા 10 ની આમ ગયા એટલે 5 ઘાત મીટર પર સેકન્ડ. નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. સોડિયમ આયનીકરણ ઉર્જા કિલો જુલ પ્રતિ મોલમાં ગણો. તો આની તરંગ લંબાઈ કેટલી છે? 242. 2.10. તરંગ લંબાઈ બરાબર 242 નેનોમીટર એટલે 242 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર. તમારે આયનીકરણ ઉર્જા ગણવાની છે, એન એટલે સોડિયમની આયનીકરણ ઉર્જા. ઈ બરાબર એચએફ, એચસી ઓવર લાંબડા. આયનીકરણ ઉર્જા માટે પૂરતું છે એવું કીધું એટલે વિકિરણમાં જેટલી ઉર્જા હોય એટલી ઉર્જા આયનીકરણ માટે જોઈએ. એચ ની કિંમત સી ની કિંમત 3 × 10⁸ અને લાંબડા તમને આપેલો છે 242 × 10⁻¹. માટે 0.0814 ગુણ્યા 10⁻¹⁷ ઘાત થાય. આ ઉપર ગયા પછી એટલે કે 8.214 ગુણ્યા 10⁻¹ કેટલી ઘાત થાય? -19 ઘાત જુલ થાય. અને આને -19 ઘાત જેવું દેખાય તો શામાં ફેરવી નાખવાનું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખવાનું. ન ફેરવો તો પણ ચાલે. 1.6 × 10⁻¹⁹. જવાબ બોલો. આમાં તમને છે ને ઉર્જા સામગ્રી છે કિલો જુલ પર મોલમાં. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં શોધીએ તો ચાલશે? ચલો, આટલી જે ઉર્જા છે ને એ કેટલા માટે આવી? એક માટે, એક પરમાણુ માટે. આપણે એક મોલ માટે શોધવાની છે. કેટલા માટે શોધવાની છે? એક મોલ માટે. તો એક મોલ એને પરમાણુ માટે આ છે. એક એને એને પરમાણુની, એક એને પરમાણુની આયનીકરણ ઉર્જા એક મોલ માટે કેટલી થાય? તો એક મોલમાં 6.022 × 10⁻¹ કેટલી ઘાત હોય? 23 ઘાત હોય. ગુણ્યા 8.214 × 10⁻¹ કેટલી ઘાત? -19. હવે જુઓ, ધ્યાન આપજો. 494.6 × 10³ કહેવાય. આટલા જુલ પ્રતિ મોલ થયું. હવે 10³ જુલને શું કહેવાય? કિલો જુલ. આવી ગયો કિલો જુલ પર મોલમાં. 25 વોટના એક બલ્બ એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. તો તમને 25 વોટ આપેલો છે. 2.11 પાવરને પી કહેવાય. અને આ પાવર પી બરાબર કેટલા વોટ આપેલો છે? 25 વોટ. દર સેકન્ડ એટલે સમય ટી બરાબર કેટલા લેવાના? 1 સેકન્ડ. બરાબર. બીજું શું કીધું છે? જેની તરંગ લંબાઈ કેટલી છે? 0.57. લાંબડા બરાબર 0.57
માઇક્રોમીટર એટલે કે 0.57 × 10⁻⁶ મીટર. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર શોધો, એટલે કે આપણે સંખ્યા શોધવાની. શું શોધવાની છે? સંખ્યા. બટ પાવર પી બરાબર ઉર્જા ઈ છેદમાં સમય, આ સૂત્ર થાય. અને ઉર્જા ઈ નું સૂત્ર શું છે? NHF છેદમાં ટી. પરંતુ એફ તો તમારી જોડે છે નહીં ને, એટલે NHF ની જગ્યાએ શું આવે? સી ઓવર લાંબડા, NHC ઓવર લાંબડા, એવું કહેતા હતા આપણે. તો બધું આવી ગયું, એન શોધવાનું છે. ક્વોન્ટમ દર એન બરાબર પી ઇન્ટુ ટી ઇન્ટુ લાંબડા છેદમાં શું જાય? એચસી પી. 25 વોટ છે બરાબર. પી કેટલો છે? 1. લાંબડા કેટલો છે? 0.57 × 10⁻⁶ એચની કિંમત 6.600 × 10⁻³ કા. સી ની કિંમત 7.168 × 10⁻¹ ફોટોન્સ પર સેકન્ડ. આપણે સેકન્ડ એક જ લીધેલો છે ને. બે પોઈન્ટ બાર એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમ તરંગલંબાઈના વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો તેની દહેલી આવૃત્તિ અને કાર્ય વિધેય ગણો. શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જિત થાય છે. લાંબડા કેટલો આપેલો છે? 6800 એંગસ્ટ્રોમ. લાંબડા બરાબર 6800 એંગસ્ટ્રોમ. 6800 × 10⁻¹ મીટર. હવે જો કાર્ય વિધેય વાળી વાત આવે એટલે અવડા તમને એક સૂત્ર લખાવ્યું. આપેલી ઉર્જા બરાબર શું લખાવ્યું તું? કાર્ય વિધેય વત્તા ગતિ ઉર્જા. પણ તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન નો વેગ કેવો છે? પણ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન નો વેગ બરાબર શૂન્ય, આવું આપેલું છે ને, માટે ગતિ ઉર્જા બરાબર શૂન્ય. વેગ શૂન્ય હોય તો ગતિ ઉર્જા પણ શું થાય? શૂન્ય થાય. માટે આપેલી ઉર્જા ઈ બરાબર વર્ક ફંક્શન કાર્ય વિધેય ડબલ્યુ. માટે ડબલ્યુ બરાબર HF HC ઓવર લાંબડા. એચ કેટલો છે? 6.626 × 10⁻³. સી કેટલો થાય? 3 × 10⁸. લાંબડા કેટલો હતો? 6800 × 10⁻¹. જવાબ બોલો. 0.002923 × 10⁻³ + 10 + 8 0.0023
ઓગણત્રીસ ત્રેવીસ. 10 ની કેટલી ઘાત? 18 જાય તો 16 ઘાત, માઇનસ 16 ઘાત, માટે 2.923 ગુણ્યા 10 ની કેટલી ઘાત? માઇનસ 19 ઘાત જૂલ. હજુ આને જો સામા ફેરવવું હોય ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો કેટલા વડે ભાગવાનું? એક પોઈન્ટ ચાલશે, 1.82 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? આ તમારે કાર્યવિધે શોધવાનું હતું. કાર્યવિધે સમજાઈ ગયું. હવે એને અનુરૂપ આવૃત્તિ, કાર્ય વિધેય W બરાબર HF ઝીરો થાય એવું યાદ રાખવાનું. માટે થ્રેશોલ્ડ આવૃત્તિ F ઝીરો બરાબર W છેદમાં શું થાય? H. W કેટલો હતો? 2.923 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. 2.923 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. અને H ની કિંમત 6.600 44 10 ની 15 ઘાત થાય. 4.411 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? તમારે તરંગ લંબાઈ શોધવાનું છે. 4 માંથી સામા જાય છે, બે પોઈન્ટ 13, ચારમાંથી બેમાં એટલે આઈ બરાબર 4 અને ફાઇનલ એફ બરાબર 2 માં સંક્રમણ કરે છે તો તમારે શું શોધવાનું છે? તરંગ લંબાઈ. આઈ થી એફમાં જાય એવું જો સૂત્ર હોય ને એના માટે આ જ વાપરવાનું. તરંગ સંખ્યા વી બાર બરાબર 1.09677 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 9 હતી કે 7 હતી? 10 ની 7 ઘાત. તરંગ લંબાઈ શોધવાની છે. 1/ni² માઇનસ 1/nf² એકના છેદમાં ni² માઇનસ ના છેદમાં nf² હજો આ તરંગ સંખ્યા એટલે 1/λ થઈ ગયું. 1.0967 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. 4 માંથી એટલે કે 1/4 કેટલો થાય? 16. 1/f nf કેટલો છે? ni આ nf. 1/2 એટલે 4 થઈ ગયું. 1.0967 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. છેદમાં 4 ગુણ્યા 16. ગુણ્યા 10 ની કેટલી ઘાત? માઇનસ 3 એટલે માઇનસ 2.056 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. માટે લાંબડા બરાબર 1/2 આપણે 1/λ ની કિંમત હતી ને 2.056
ગુણ્યા 10 ની માઇનસ 4 કર, માઇનસ 7 ના આવે, આ 7 ઓકે, એક પોઈન્ટ આગળ ગયા એટલે 8 ના આવે, 6 આવે. આ 6, આ માઇનસ 6 ને ઉપર ગયા એટલે આ 1 2 3 આમ જાય એટલે માઇનસ કરવાનું ને, માઇનસ 9 બરાબર. માટે લાંબડાનું મૂલ્ય 486 નેનો મીટર. માઇનસ શું બતાવે છે? ઋણની નિશાની ઉર્જાનું